सुरेंद्रनगर जिल्लाना दांगंद्रा तालुकाना देवचराड़ी गामे हत्याकांड मामलो थारे पड्यो। आखरे विविध मांगणीओ स्वीकारता परिवारजनोए स्वीकारी लाश। तारीख 25/9/2022 ना रोज रात्रिना समये देवचराड़ी गामे एक दलित परिवार पर हुमलो करवामां आव्यो हतो, जेमां दलित परिवारना युवाननुं मोत निपज्युं हतुं, ज्यारे अन्य व्यक्तिओ घायल थया हता, जेने सारवार अर्थे सुरेन्द्रनगर राजकोट खसेड़वामां आव्या हता। जेना पगले समग्र धांगध्रा सहित सुरेन्द्रनगर जिल्लामां पड्या हता, त्यारे परिवारजनो द्वारा लाशनो बहिष्कार करवामां आव्यो हतो। ज्यां सुधी विविध मांगणीओना स्वीकाराय त्यां सुधी लाश न स्वीकारवानी परिवारजनोए मांग साथे दोषीओने पकड़ीमां कड़कमां कड़क कार्यवाही, तेमज आ हत्याकांडमां सामेल पोलीस कॉन्स्टेबल तेमज पीआई सामे कड़क कार्यवाही करवा मांग करवामां आवी हती। त्यारे पीआईनी सुरेन्द्रनगर महिला पोलीस मथकमां बदली अने बीट जमादारने सस्पेन्ड करवामां आव्या छे। पोलीसे कार्यवाही उपरांत 13 आरोपीओने झड़पी लीधा छे। आ मामले कार्यवाही पण हाथ धरवामां आवी छे। हॉस्पिटलमांथी लाशने परिवारजनોએ સ્વીકારી અને અગ્નિસંસ્કાર માટે લઈ ગયા છે, જેના પગલે આગેવાનો દ્વારા પણ 24 કલાકનું અલ્ટિમેટ સાથે આંદોલનની જિંદગી ઉછાળતા આખરે સરકારને ઝૂકવું પડ્યું। પરિવારજનોની વિવિધ માંગણીઓને સંતોષી આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી તેમજ દોષી પોલીસ કર્મીને બદલી તેમજ સસ્પેન્ડ કરાતા આખરે પરિવારજનો દ્વારા લાશનો સ્વીકાર કરવામાં આવ્યો હતો। ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ધર્મેશ રબારી, જેડેશ ટીવી, ધાંગધ્રા। 25/9 રોજ જે બનાવ બનેલ દેવચરાડી ગામે, અને એક વ્યક્તિ મૃત્યુ પામેલ અને બીજા બે સિરિયસ હતા, એ અનુસંધાને અમે લોકોએ ગઈકાલે જે 24 કલાકની અલ્ટિમેટ આપેલી સરકારશ્રીને, એ ભાગરૂપે સરકારશ્રીએ પોલીસના પીઆઈસીને બદલી કરીને ઉપર ઇન્કવાયરી પણ બેસાડી છે, તેમજ એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે, અને જે મૃત વ્યક્તિ છે એના પરિવારને સુરક્ષા આપવા અને એની સુરક્ષા પણ અત્યારે હાલ આપી છે, અને સીએમ સાહેબે એવું પણ શું કે આ પરિવારને સહાય સ્વરૂપે 10 લાખ રૂપિયા પણ આપવાની બાહેધરી આપી છે, અને આજે આ સરકારશ્રીએ બધી માંગણી પૂર્ણ કરતા અમે સૌ સમાજના આગેવાન અને પરિવારજનો આ માંગણીને સ્વીકારી સરકારશ્રીનો આભાર માનીએ છીએ, અને આ મૃત બોડી આજે અમે લઈ જઈ રહ્યા છીએ, અને બહોળી સંખ્યામાં અમારા સમાજના તમામ લોકો આ સ્મશાન યાત્રામાં જોડાશે અને શાંતિનો સંદેશ ફેલાવશે, અને આવી ઘટના ન ઘટે અવારનવાર બીજી વાર પણ, એટલા માટે સરકારશ્રીને અમે વિનંતી કરી છીએ, અનુરોધ કરીએ છીએ કે આવા ઘટના બીજી વાર દોહરાય નહીં ગુજરાતમાં, એ માટે આ બાબતે યોગ્ય પગલાં